નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી પાછા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં જેસલ વિદ્યાલય શાળા પરિવારોથી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 8 આજે લેક્ચર નંબર 6 ની અંદર આપણે આ પાઠની અંદરથી વિવિધ પ્રકારની જે સંકલ્પનાઓ પૂછી શકાય છે એક ગુણમાં બે ગુણની અંદર તો એ સંકલ્પનાઓ વિશે આજે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું લગભગ 12 થી 13 જેટલી સંકલ્પનાઓ તમને પરીક્ષામાં પૂછી શકાય છે જે તમારા સ્વાધ્યાયમાં પણ આપેલી છે તો એ સંકલ્પનાઓ વિશેની આપણે ચર્ચા કરીએ તો એમાંની પહેલી સંકલ્પના જે આપણે આગળ ભણી ગયા તમને પૂછાય સંકલ્પના સમજાવો બેવડું નાગરિકત્વ તો બેવડું નાગરિકત્વ કોને કહેવાય સીધી અને સરળ ભાષામાં આપણે તમને આગળ લેક્ચરની અંદર ભણાવેલું પણ છે એક જે જે તે દેશમાં રહે છે એક એનું નાગરિકત્વ અને બીજું જે તે રાજ્યમાં તે રહે છે એ રાજ્યનું પણ એને નાગરિકત્વ મળતું હોય તો એક રાજ્યનું નાગરિકત્વ અને બીજું દેશનું નાગરિકત્વ તો આવું બે પ્રકારનું જેને નાગરિકત્વ મળતું હોય એવાને આપણે બેવડું નાગરિકત્વ કહીએ છીએ ઉદાહરણ તરીકે દુનિયાની અંદર અમેરિકા એક દેશ એવો છે કે જે દરેક તેનો નાગરિક બે પ્રકારનું નાગરિકત્વ ધરાવે છે એ જે તે રાજ્યનું અને એક અમેરિકાનું એવી જ રીતના આપણા ઉદાહરણની અંદર આપણા ભારતમાં એક એવું રાજ્ય જે જમ્મુ કાશ્મીર રાજ્ય છે કે જે જમ્મુ કાશ્મીરના લોકો માત્ર બેવડું નાગરિકત્વ ધરાવે છે એક જમ્મુ કાશ્મીરનું અને બીજું તે ભારતનું તો આ જમ્મુ કાશ્મીર રાજ્ય પણ બેવડું નાગરિકત્વ ધરાવે છે પણ એમાં હવે થોડો ઘણો એમાં સુધારો પણ કરવામાં આવેલો છે જે મેં તમને ભણાવતી વખતે જણાવેલું પણ હતું એટલે કે અમેરિકા જે છે ઉદાહરણ તરીકે અમેરિકાના લોકો એ બેવડું નાગરિકત્વ ધરાવે છે એક જે તે રાજ્યનું અને બીજું પોતાના દેશનું તો એવું બે નાગરિકત્વ ધરાવતા હોય તેવા લોકોમાં એને બેવડું નાગરિકત્વ કહેવામાં આવે છે બીજી સંકલ્પના છે સંસદીય પદ્ધતિ સંસદીય પદ્ધતિ સંસદીય પદ્ધતિ કોને કહેવાય શું છે સંસદીય પદ્ધતિ તો કે જે શાસન પદ્ધતિમાં લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓની બનેલી હોય તેવાને તેને સંસદીય પદ્ધતિ ની સરકાર કહેવામાં આવે છે એ સંસદીય પદ્ધતિ એટલે શું તો કે જે શાસન પદ્ધતિમાં લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓની બનેલી હોય તેવી પદ્ધતિને સંસદીય પદ્ધતિ કહેવામાં આવે છે તો આ બીજી સંકલ્પનાની વાત છે ત્રીજી સંકલ્પના જવાબદાર સરકાર હવે જવાબદાર સરકારની આપણે તમને શોર્ટમાં વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો જવાબદાર સરકાર છે એ જવાબદાર સરકાર માત્ર ને માત્ર શોર્ટમાં એને કહેવું હોય તો સમગ્ર પ્રધાનમંડળ એટલે કે વડાપ્રધાન અને એનું પ્રધાનમંડળ શોર્ટમાં સીધી ભાષામાં જવાબદાર સરકાર કોને કહેવાય તો વડાપ્રધાન અને એનું પ્રધાનમંડળ સંપૂર્ણ રીતે લોકસભાને જવાબદાર હોય એના કાર્યો માટે વડાપ્રધાન અને એનું પ્રધાનમંડળ તમામ કાર્યો માટે સંસદને જવાબદાર હોય છે એવા પ્રકારની સરકારને આપણે જવાબદાર સરકાર કહીએ છીએ એટલે કે એવા પ્રકારની સંસદીય સરકારને જવાબદાર સરકાર કહેવામાં આવે છે એટલે કે જવાબદાર સરકાર એટલે કે સમગ્ર પ્રધાનમંડળ અને વડાપ્રધાન તેના કાર્યો માટે સંસદીય સરકાર જવાબદાર હોય છે સંસદને જવાબદાર હોય છે તો એવા પ્રકારની સરકારને જવાબદાર સરકાર કહે છે આગળનું કેન્દ્ર યાદી આપણે આગળ એ ભણી પણ ગયા છીએ કેન્દ્ર યાદીમાં શેનો શેનો સમાવેશ થાય છે તો કેન્દ્રમાં સૂચવેલા અલગ અલગ વિષયો જેની અંદર 97 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવેલો છે
એવા જેમાં કેન્દ્ર સૂચવેન્દ્ર સરકાર કાયદા ઘડી શકે છે તેમજ તેમાં ફેરફાર કરી શકે છે તેમાં મુખ્યત્વે અલગ અલગ સંરક્ષણ વિદેશની બાબતો અણુશક્તિ નાણાં બેન્કિંગ રેલવે તાર ટપાલ વીમા જેવી 97 વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેને આપણે કેન્દ્ર યાદી તરીકે ઓળખીએ છીએ સંકલ્પના કેન્દ્ર યાદી સંકલ્પના રાજ્ય યાદી તો રાજ્ય યાદીમાં શું શું હોય છે તો રાજ્ય યાદીની અંદર આ યાદીમાં સૂચવેલા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના બંને કાયદા ઘડી શકે છે જે વિષય ઉપર કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને કાયદાઓ ઘડી શકે છે એ ઉપરાંત કોઈ પણ વિષય રાજ્ય યાદીમાં સૂચવેલા વિષયો રાજ્ય સરકાર દ્વારા કાયદા ઘડી શકાય છે એ ઉપરાંત આ યાદીમાં કાયદો વ્યવસ્થા શિક્ષણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કૃષિ સિંચાઈ આરોગ્ય રાજ્યને આંતરિક વેપાર વાણિજ્ય જેવી 66 વિષયોનો સમાવેશ કરવામાં આવે છે એ યાદીને રાજ્ય યાદી તરીકે ઓળખવામાં આવે છે આગળની સંયુક્ત યાદી છે એ લખવાનું રહી ગયું છે તો સંયુક્ત યાદી એટલે કેવા પ્રકારની યાદી તો આ યાદીની અંદર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા બંને દ્વારા જે કાયદાઓ ઘડેલા હોય છે એ ઉપરાંત કોઈ પણ વિષય પર કેન્દ્ર અને રાજ્ય બંને સરકાર કાયદા ઘડે તો માત્ર કેન્દ્ર સરકાર ઘડેલા કાયદાનો જ અમલ કરવાનો રહે છે તો એવા પ્રકારના વિષયને એ સંયુક્ત યાદી તરીકે ઓળખવામાં આવે છે આગળ શેષ સત્તા સંકલ્પના સમજાવો શેષ સત્તા કોને કહેવાય તો એ શેષ સત્તાની આપણે વાત કરીએ તો કે જે વિષય પર કાયદા ઘડવાની સત્તાની વહેંચણી કરવામાં આવી ન હોય શું છે જે વિષય પર કાયદા ઘડવાની સત્તાની વહેંચણી કરવામાં આવી ન હોય તેમનો સમાવેશ શેષ સત્તામાં કરવામાં આવે છે એ વિષય પર કાયદા ઘડવાની અને તેમાં ફેરફાર કરવાની સત્તા માત્ર કેન્દ્ર સરકારને હોય છે તો એને શેષ સત્તા તરીકે ઓળખવામાં આવે છે આગળ સમાજવાદ સંકલ્પના સમજાવો સમાજવાદ કોને કહેવાય સમાજવાદ એક પ્રકારની શાસન પદ્ધતિનો જ પ્રકાર છે તેમાં ઉત્પાદન તમામ સાધનોની રાજ્યની માલિકીના હોય છે સમાજવાદ કોને કહેવાય તો કે એમાં ઉત્પાદન અને એ ઉત્પાદન અને એના સાધનોની તમામ માલિકી રાજ્ય સરકારની હોય છે તેમાં ઉત્પાદનની વહેંચણી કરવાની જવાબદારી પણ રાજ્ય સંચાલિત દુકાનો સંભાળે છે સમાજવાદી પદ્ધતિમાં રાજ્યમાં પ્રવર્તી ગરીબી બેકારી ભાવ વધારો નિરક્ષરતા જેવા પરિબળોને અંકુશમાં રાખી દેશમાં ગરીબ અને શ્રીમંતો વચ્ચેનો તફાવત દૂર કરવાના પ્રયત્નો કરવામાં આવે છે એને સમાજવાદ કહેવામાં આવે છે એટલે શોર્ટમાં ગરીબ અને જે શ્રીમંત લોકો છે એની વચ્ચેની જે ખાઈ છે એ દૂર કરવાના પ્રયાસો કરવામાં આવે એને સમાજવાદ કહેવામાં આવે છે એટલે કે ઉત્પાદન અને એની વહેંચણીની તમામ સત્તા રાજ્ય સરકારની હોય છે શિક્ષણની બાબતમાં હોય કે આર્થિક બાબતમાં હોય સામાજિક બાબતોમાં હોય એનું અંતર ઘટાડી તમામને સમાંતર દ્રષ્ટિએ સમદ્રષ્ટિએ લાવવાની જવાબદારી જેને કહી શકાય એવી સરકારને સમાજવાદી સરકાર તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે ગરીબી બેકારી ભાવ વધારો નિરક્ષરતા જેવા પરિબળોને અંકુશમાં રાખવામાં આવે દેશમાં ગરીબ અને પૈસાદાર વચ્ચેનો તફાવત નાબૂદ કરવો એને સમાજવાદ કહેવામાં આવે છે આગળની લોકશાહી
એ વિશે તમને બીજું કઈ વિશેષ કહેવાનું રહેતું જ નથી. લોકશાહી તમે ઘણા ટાઈમથી એ આગળના ધોરણમાં પણ ભણતા આવ્યા છો, એટલે કે લોકશાહી એટલે લોકો દ્વારા લોકો માટે અને લોકોથી ચાલતી શાસન વ્યવસ્થા, ફોર ધ પીપલ, બાય ધ પીપલ અને ઓફ ધ પીપલ, જે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકન દ્વારા એ શબ્દની છણાવટ કરવામાં આવેલી છે. એટલે કે લોકશાહીમાં લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, એ પ્રતિનિધિની બનેલી સરકારને લોકશાહી સરકાર કહેવામાં આવે છે. એટલે ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકોની જવાબદારી હોવાથી લોકશાહી જવાબદાર રાજ્યતંત્ર પણ એને કહી શકાય છે. લોકશાહી એટલે લોકો દ્વારા, લોકો વડે, લોકોથી જ ચાલતી શાસન વ્યવસ્થાને લોકશાહી શાસન વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. અને લોકો દ્વારા ચૂંટેલા જે લોકો છે એ લોકોની, ચૂંટાયેલા લોકો પોતાની સરકાર ચલાવે છે, લોકહિતના દ્રષ્ટિએ એ કામ કરે છે, રાજ્ય વ્યવહાર ચલાવે છે, એવા લોકની સરકારને લોકશાહી સરકાર કહેવામાં આવે છે. ત્યાર પછી અદાલતી સમીક્ષા. અદાલતી સમીક્ષા કોને કહેવાય? અદાલતી સમીક્ષા એ બંધારણનું વિશિષ્ટ લક્ષણ છે. સંસદની સર્વોપરિતાને અવગણ્યા વિના રાજ્ય વહીવટ અંગે કોઈ પણ બાબતની અદાલતી સમીક્ષા કરવાના સિદ્ધાંતો બંધારણે સ્વીકાર કર્યો છે. ભારતની સંસદ કે રાજ્યની બંધારણ, રાજ્યની વિધાનસભાએ ઘડેલા, એટલે કે દેશની લોકસભા અને રાજ્યની વિધાનસભાએ જે કાયદાઓ ઘડ્યા છે, ઘડેલા કાયદાઓ, બહાર પાડેલા આદેશો, વટહુકમો, અદાલતી ચુકાદાઓ કે બંધારણીય સુધારાઓની અદાલતની સમીક્ષા કરવાની સર્વોચ્ચ સત્તા સર્વોચ્ચ અદાલતને સોંપવામાં આવેલી છે. બંધારણ સાથે સુસંગત ન હોય એવા કોઈ પણ કાયદાને, સુધારાને, હુકમને સર્વોચ્ચ અદાલત ગેરબંધારણીય કે રદબાતલ કરી શકે છે. તો એ બાબતમાં એ બંધારણીય અદાલતીય, સોરી અદાલતીય સમીક્ષા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે જે પણ કાયદાઓ બનાવ્યા છે, એ ચુકાદાઓ આપેલા છે, એ ચુકાદાઓને સર્વોચ્ચ અદાલત બંધારણીય, બંધારણમાં જે જે પણ જોગવાઈઓ કરવામાં આવી છે એ પ્રકારે ચુકાદાઓ આપવા માટે સર્વોચ્ચ અદાલત બંધાયેલી છે. અથવા બંધારણને સુસંગત ન હોય એવા કાયદાઓને ગેરબંધારણીય ઠેરવવાની સત્તા પણ, સમીક્ષા કરવાની સત્તા પણ એ સર્વોચ્ચ અદાલતને આપેલી છે. એટલા માટે એ અદાલતીય સમીક્ષા જેને આપણે કહી શકીએ છીએ. એટલે કે સર્વોચ્ચ અદાલત પોતાના બંધારણ પ્રમાણે અલગ અલગ પ્રકારની જે જોગવાઈઓ છે એનું નિયમન પાલન કરાવવાની જવાબદારી એ સર્વોચ્ચ અદાલતની હોય છે. ત્યાર પછી બંધારણ, બંધારણ વિશે પણ આપણે આગળ ભણી ગયા છીએ, એમાં પણ વિશેષ કંઈ કહેવાની રહેતું નથી. એટલે કોઈ પણ દેશના શાસન ચલાવવા માટે બનાવવામાં આવેલા ચોક્કસ નિયમોના અથવા ઘડાયેલા ચોક્કસ નિયમોને આપણે બંધારણ કહીએ છીએ. એથી પણ વિશેષ ચોક્કસ સિદ્ધાંતો, ધ્યેયો, આદર્શો બનાવવા જે લેખિત સ્વરૂપે એના નિયમોનો જે સંગ્રહ કરવામાં આવેલો છે એને પણ આપણે બંધારણ કહી શકીએ છીએ. ત્યાર પછીની આગળની સંકલ્પના છે 12મી સંકલ્પના, પ્રજાસત્તા. પ્રજાસત્તા કોને કહેવાય? પ્રજા એટલે કે, પ્રજાસત્તાક એટલે કે કોઈ પણ એક વ્યક્તિ કે કુટુંબનું, પ્રજાસત્તાક એટલે કે કોઈ પણ એક વ્યક્તિ કે કુટુંબનું વંશ પરંપરાગત શાસન નહીં પણ પ્રજાનું શાસન. પ્રજાસત્તાક એટલે કે પ્રજા ખરેખરી અહીંયા શાસક છે. પહેલાના સમયની અંદર રાજા મહારાજાના પોતાના પુત્રો એ વંશ પરંપરાગત રાજાશાહી ભોગવતા હતા, તો એ રાજાશાહી કહેવાય. ભાઈ પ્રજાસત્તાકમાં શું હોય છે? એટલે કે કોઈ પણ એક કુટુંબ કે એના વંશ પરંપરાગત વ્યક્તિનું શાસન ન હોય તો કોનું હોય? તો કે પ્રજાનું શાસન હોય. પ્રજા દેશમાં રાજ્ય વહીવટ માટે અંતિમ સત્તા એના લોકોના હાથમાં હોય. પ્રજાસત્તાકની અંદર પ્રજાના, પ્રજાસત્તાકની અંદર દેશના તમામ લોકો પાસે
પોતાની રાજ્ય વહીવટની અંતિમ સત્તા હોય તેને પ્રજાસત્તા કહેવામાં આવે છે। એટલે કે કોઈ એક વ્યક્તિ કે કુટુંબનો વંશ પરંપરાગત શાસન ન હોય, તમામ રાજ્યની વહીવટની સત્તા અંતિમ પ્રજાના હાથમાં હોય તેવા પ્રકારની શાસન વ્યવસ્થાને પ્રજાસત્તા તરીકે ઓળખવામાં આવે છે। આગળ બિન સાંપ્રદાયિકતા, તમે આગળ ભણી ગયા છો। બિન સાંપ્રદાયિકતા એટલે કે ધર્મ નિરપેક્ષતા। બિન સાંપ્રદાયિકતા એટલે કે બધા ધર્મોને સમાન ગણવા, બધા જ ધર્મોને સમાન ગણવા, કોઈ એક ધર્મને કે એક સંપ્રદાયને રાજકીય માન્યતા ન આપવી, બધા ધર્મોને સમાન ગણવા, કોઈ એક ધર્મને કે કોઈ એક સંપ્રદાયને રાજકીય સન્માન ન આપવું, રાજકીય માન્યતા ન આપવી તેવા શાસન વ્યવસ્થાને બિન સાંપ્રદાયિકતા કહેવાય છે। સર્વધર્મ સમદ્રષ્ટિ અને સર્વધર્મ સમભાવનો સિદ્ધાંત। બિન સાંપ્રદાયિકતા એટલે કે સર્વધર્મ સમદ્રષ્ટિ એટલે કે તમામ ધર્મો પ્રત્યે એક સરખી દ્રષ્ટિથી જોવામાં આવે, સર્વધર્મ સમભાવ બધા માટે એક જ ભાવ સાથે એ જોવામાં આવે, એ પ્રકારની શાસન વ્યવસ્થા કરવામાં આવે તો એવા પ્રકારના દેશને ધર્મ નિરપેક્ષ કહેવામાં આવે છે। એટલે કોઈ પણ એક ધર્મને પ્રમોટ કરવામાં આવતું નથી, કોઈ પણ એક ધર્મને આગળ રાખીને એ જોડી દેવામાં આવતું નથી। એટલે કે બધા ધર્મોને સમદ્રષ્ટિ સમભાવની સાથે જોડીને કરવામાં આવતા એ બાબતને આપણે સમાન ધર્મ તરીકે ઓળખીએ છીએ। બધા જ ધર્મોને રાજકીય એ સન્માન આપવામાં આવતું નથી, કોઈ પણ ધર્મને રાજકીય સન્માન આપવામાં આવતું નથી, એટલે કે બધા જ ધર્મો સમાન છે એ પ્રકારની ભાવનાને બિન સાંપ્રદાયિકતા તરીકે ઓળખવામાં આવે છે। તો આવી અલગ અલગ પ્રકારની લગભગ 13 જેટલી આપણને અલગ અલગ સંકલ્પનાઓ છે। બેવડું નાગરિકત્વ એટલે કે બે પ્રકારનું નાગરિકત્વ ધરાવતા હોય છે। સંસદીય સરકાર એટલે કે વડાપ્રધાન અને એમનું પ્રધાનમંડળ સંપૂર્ણપણે સંસદને જવાબદાર હોય છે, એ પ્રકારની સંસદીય પદ્ધતિની સરકાર હોય છે। જવાબદાર સરકાર સોરી સંસદીય પદ્ધતિ એટલે કે જે શાસન પદ્ધતિમાં લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓની બનેલી હોય એ પ્રકારની સરકારને સંસદીય સરકાર કહે છે। જવાબદાર સરકાર એક તો એ આપણે આગળ કીધું એ પ્રધાનમંડળ અને વડાપ્રધાન તમામ કાર્યો માટે સંસદની સંસદીય પદ્ધતિની સરકારને જવાબદાર હોય એવા પ્રકારની સરકારને જવાબદાર સરકાર કહેવામાં આવે છે। કેન્દ્ર યાદીમાં સત્તાનો જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવે છે, વિદેશ બાબત, આર્થિક, સંરક્ષણ, રેલવે, તાર ટપાલ એ બધું બાબતો આમાં છે। રાજ્ય યાદીમાં સંસદ જેટલા વિષયોની શેષ સત્તાઓ આ બંનેમાં ન હોય અને એ રહી ગયેલી સત્તાઓ વિશેષ પ્રકારની શેષ સત્તાઓ તરીકે ઓળખવામાં આવે છે। સંયુક્ત યાદી સમાજવાદ, લોકશાહી, અદાલતી સમીક્ષા, બંધારણ, પ્રજાસત્તાક, બિન સાંપ્રદાયિકતા, ધર્મનિરપેક્ષતા, આવી અલગ અલગ 13 જેટલી સંકલ્પનાઓ જે છે એ પરીક્ષામાં એક ગુણમાં બે ગુણમાં પૂછાઈ શકે છે। એ ઉપરાંત ઘણા બધા એવા પ્રશ્નો પણ છે જે પૂછી શકાય છે। આપણે હવે પછી તમને એ PDF ફાઇલ સ્વરૂપે તમને ઓનલાઈન મળી પણ જશે અને એનો તમે વિગતવાર અભ્યાસ કરશો અને આગળની જે 25 ગુણની પરીક્ષા છે એ પરીક્ષા માટે એ PDF ફાઇલ ખૂબ જ અગત્યની છે, એનો અભ્યાસ કરજો। એ અભ્યાસ દ્વારા તમે પરીક્ષા પણ આપી શકો છો। તો અહીં આપણે 8મું ચેપ્ટર પૂરું કરીએ છીએ, આગળ નવા ચેપ્ટર સાથે ફરી પાછા આપણે આપની સમક્ષ ઉપસ્થિત થઈશું। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।